તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વિભાજનના ગુણધર્મનો ઉપયોગ આપણે કરવાનો છે તો અહીં બરાબર પંદર ગુણ્યા ત્રણ બે મતલબ પંદર નો ત્રણ સાથે ગુણાકાર અને પંદર નો બે સાથે ગુણાકાર પંદર ગુણ્યા ત્રણ વત્તા પંદર ગુણ્યા બે બરાબર પંદર તરી પિસ્તાલીસ પંદર અહીંયા ત્રીસ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચાલીસ થી સિત્તેર પંચોતેર જવાબ આવશે તો આ રીતે કરીશું એના પછી બીજો દાખલો માઇનસ બે ગુણ્યા ત્રણ ત્રણ દુ છ અને એક ઋણ ચિહ્ન છે માટે જવાબ ઋણ છ થશે વત્તા પાંચ દુ દસ અને એક ઋણ ચિહ્ન છે માટે જવાબ માઇનસ દસ થશે હવે ઓછા વત્તા ઓછા ઓછા માઇનસ દસ હવે ક્રિયા ઓછા ઓછા વત્તા એટલે કે ક્રિયા એ સરવાળાની થશે તો દસ ને છ સોળ અને મોટી સંખ્યા ઋણ માટે જવાબ માઇનસ સોળ આવશે એના પછી ત્રીજો દાખલો માઇનસ ચાર ગુણ્યા માઇનસ બે વત્તા સાત તો અહીંયા માઇનસ ચાર નો પ્રથમ માઇનસ બે સાથે ગુણાકાર માઇનસ બે સાથે ગુણાકાર અને એના પછી માઇનસ ચાર નો સાત સાથે ગુણાકાર તો અહીંયા ચાર દુ આઠ બે ઋણ ચિહ્નો છે માટે જવાબ ધન આવશે વત્તા અને એક ઋણ ચીન છે માટે જવાબ માઇનસ આવશે તો માઇનસ અઠ્યાવીસ હવે આઠ એ ધન છે અને અઠ્યાવી ઋણ છે વત્તા ઓછા ઓછા બાદ બાકીની ક્રિયા થશે અઠ્યાવીસ માંથી આઠ જશે તો વીસ મોટી સંખ્યા ઋણ માટે માઇનસ વીસ જવાબ આવશે એના પછી આપણે ચોથો દાખલો જોઈએ તો અહીંયા માઇનસ આઠ નો ઓછા બે વસ એક સાથે માઇનસ આઠનો માઇનસ બે સાથે વચ્ચે વત્તા અને માઇનસ નો માઇનસ એક સાથે ગુણાકાર આઠ દુ સોળ બે ઋંચિનો માટે જવાબદન આઠ એકા આઠ આ બે ઋંચિનો માટે જવાબદન હવે પ્રશ્ન આઠ પૂર્ણકોના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી નીચેનાનું નું સાદુ રૂપ આપો અહીંયા સાદુ રૂપ આપવાનું છે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરીને તો અહીંયા માઇનસ ભાગ્યા કૌશ આપેલો છે એટલે કે ભાગ્યા પછીનું જે પદ છે છેદમાં છે છે તો સૌથી આપણે જે પદ એનું સોલ્યુશન કરી દઈએ તો માઇનસ એકવીસ ભાગ્યા એમના એમ અને મોટા કંશ અંદર જે સંખ્યાઓ આપેલી છે એની ક્રિયાઓ કરીએ તો માઇનસ વીસ વધતા ઓછા ઓછા એટલે ઓછા તો અહીંયા માઇનસ વીસ આ ઓછા એક અને માઇનસ એકવીસ એમના એમ ભાગ્યા અહીંયા

તો માઇનસ ત્રણ આવશે અને ભાગ્યા ત્રણ તો અહીંયા માઇનસ ત્રણ ને ત્રણ વડે ભાગીશું તો ત્રણ એકાએ ત્રણ આ અને ઋણ ચિહ્ન એક છે માટે જવાબ માઇનસ એક આવશે જવાબ ઋણ આવો એના પછી ત્રીજો દાખલો વચ્ચે વત્તા છે અને અહીંયા બે સંખ્યાઓનો સરવાળો છે અહીં પણ બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો છે તો સૌથી પહેલા બે બે જે ઋણ સંખ્યાઓનો પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો છે એની ક્રિયા કરી લઈએ ઓછા વત્તા ઓછા નવ માંથી ચાર જશે તો પાંચ મોટી સંખ્યા ઋણ બરોબર માટે અહીંયા માઇનસ પાંચ વચ્ચે ભાગાકાર અને અહીંયા પણ ઓછા ચાર વત્તા માઇનસ તો ઓછા ચાર વત્તા ઓછા ઓછા એક હવે અહીંયા આપણે આગળ જોઈએ તો માઇનસ પાંચ ભાગ્યા ઓછા ઓછા વત્તા તો ચાર ને એક પાંચ મોટી સંખ્યા ઋણ માટે માઇનસ પાંચ તો માઇનસ પાંચ ભાગ્યા માઇનસ પાંચ એટલે એક આવશે માઇનસ પાંચને માઇનસ પાંચ વડે ભાગીશું તો જવાબ એક આવશે એના પછી દાખલો કૌશમાં માઇનસ ચાર અહીં બાર ને આ કૌશ વડે ભાગેલા છે તો બાર એમને એમ ભાગ્યા સૌથી પહેલા કૌશના અંદરની ક્રિયા કરીએ તો ઓછા વત્તા ઓછા ચારમાંથી એક જશે તો ત્રણ વચ્ચે મોટી સંખ્યા ઋણ છે માટે માઇનસ ત્રણ હવે બાર ને માઇનસ ત્રણ વડે ભાગીશું તો ત્રણ ચોક બાર ત્રણ ચોક બાર ચાર જવાબ આવશે એક ઋણ ચિહ્ન છે માટે માઇનસ ચાર જવાબ આવે એના પછી પોંચમો દાખલો માઇનસ છત્રીસ માઇનસ ચાર તો અહીંયા છત્રીસ ને માઇનસ છત્રીસ માઇનસ ચાર ભાગવાના છે તો નવા ચોક છત્રીસ અને બે ઋણ ચિહ્નો છે માટે ઉડી જશે જવાબદાર આવશે એટલે કે નવું આવશે એના પછી છઠ્ઠો દાખલો અહીંયા આપેલો છે માઇનસ દસ ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ ત્રણ તો અહીંયા દસ દુ વીસ વીસ તરી સાઈઠ આવશે ગુણાકાર કરવાનો છે અને ત્રણે ત્રણ ઋણ ચિહ્નો છે એકી સંખ્યામાં ઋણ ચિહ્નો માટે જવાબ ઋણ આવશે તો માઇનસ સાઈઠ જવાબ આવશે એના પછી નવમો દાખલો એક પરીક્ષામાં સાચા જવાબ માટે પ્લસ પાંચ ગુણ અને ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ આપવામાં આવે છે નીલાએ પાસઠ ગુણ મેળવ્યા જો તેના પંદર પ્રશ્નો સાચા હોય તો તેને કેટલા જવાબ ખોટા આપે અથવા એના કેટલા જવાબ ખોટા છે તો સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો સાચા જવાબ માટે +5 છે ખોટા જવાબ માટે -2 છે નીલાએ મેળવેલા ગુણ 65 છે તો અહીં આપણે લખીએ કે નીલાએ મેળવેલ ગુણ બરાબર 65 અને જો તેને 15 પ્રશ્નો સાચા આપ્યા હોય તો નીલાએ સાચા જવાબ આપેલ પ્રશ્નોની સંખ્યા બરાબર 15 તો સાચા જવાબોના પ્રશ્નોની સંખ્યા પંદર છે માટે સાચા જવાબના ગુણ નીલાના સાચા જવાબના ગુણ જવાબ સાચા જવાબના ગુણ કેટલા થાય તો છે અને એક પ્રશ્નના પાંચ કરીએ બરોબર તો પંદર પંચોતેર ગુણ મળે એને કુલ પંચોતેર ગુણ મળે પરંતુ એને પાસઠ ગુણ આપવામાં આવે છે તો એને ખોટા પ્રશ્નોના ગુણ કેટલા મળ્યા તો એના ખોટા જવાબોના ખોટા જવાબ ના મળે બરોબર જો માઇનસ બે ગુણ મળ્યા હોય તો એક ખોટો જવાબ આપ્યો હોય માટે માઇનસ દસ ગુણ મળ્યા તેથી ખોટા જવાબની સંખ્યા કે માઇનસ દસ ભાગ્યા માઇનસ બે થશે માઇનસ દસ ભાગ્યા માઇનસ બે તો અહીંયા બે પંચ્યુદ એટલે પાંચ પ્રશ્નો ખોટા આપ્યા પાંચ પ્રશ્નોના ગુણ ખોટા આપેલા છે એના પછી દસ દાખલો એક બહુમાળી મકાનની ઊંચાઈ એકસો નેવું મીટર છે તથા તેનું ભોયરું દસ મીટર ઊંડું છે એક લોડિંગ લિફ્ટ પંદર જે લિફ્ટ છે ધાબાથી ભોયરા સુધી જતો કેટલો સમય લેશે એ સમય શોધવાનો છે તો સૌથી પહેલા આપણે ધાબાથી તે ભોયરા સુધીનું અંતર શોધી લઈએ તો ધાબાથી ભોયરા સુધીનું અંતર બરાબર અહી મકાનની ઊંચાઈ વધતા ભોયરાની ઊંડાઈ મકાનની ઉંચાઈ ઊંડાઈ તો મકાનની ઉંચાઈ મિત્રો એકસો નેવું મીટર છે અને ભોયરાની ઊંડાઈ દસ મીટર છે તો કુલ બસો મીટર ધાબાથી ભોયરા સુધીનું અંતર થયું હવે અહીંયા જે લિફ્ટ છે એ પંદર સેકન્ડમાં દસ મીટરનું અંતર કાપે છે તો અહીંયા આપણે સમય શોધવાનો છે તો સમય ને પાછળ રાખીએ તો અહીંયા આપણે લખીશું કે દસ મીટર અંતર કાપતો લાગતો સમય બરાબર પંદર સેકન્ડ માટે અહીંયા કુલ જે અંતર છે બસો મીટર છે માટે બસો મીટર અંતર કાપતો લાગતો સમય બરાબર બસો ગુણ્યા પંદર અને છેદમાં દસ થશે તો અહીંયા એક એકસો ઉડી ગઈ પંદર દુ ત્રીસ એટલે કે ત્રણસો સમય થયો તો અહીં ભોયરા સુધી જતો લાગતો સમય ભોયરા સુધી જતો લાગતો સમય બરાબર ત્રણસો ભાગ્યા સાહીઠ એટલે અહિયાં એક એકસો નડી ગઈ છ પંચુતીસ એટલે કે પાંચ મિનિટ

પાંદુ દસ અને એક ચિહ્ન છે માટે માઇનસ દસ જવાબ આવશે એના પછી અહીંયા પણ એ જ રીતે ઓછા ઓછા વત્તા વચ્ચે ચિહ્ન છે તો બંને છે માટે સરવાળો થશે તો અને મોટી સંખ્યા બે માઇનસ ત્રણ આવશે અને આઠ તરી ચોવીસ બે ઋણ ચિહ્નો હોવાથી જવાબ ધન આવશે એના પછી બારમો પ્રશ્ન નીચેની બાબત પૂર્ણ સંખ્યાઓનો કયો ગુણધર્મ સ્પષ્ટ કરે છે તે લખો તો અહીંયા આપણને કયું છે કે માઇનસ સાત વત્તા માઇનસ બે બરાબર માઇનસ બે વત્તા માઇનસ સાત તો સરવાળા માટે ક્રમનો ગુણ ધર્મ લખીએ સરવાળા ચાર બરાબર માઇનસ ચાર ગુણે માઇનસ આઠ તો ગુણાકાર માટે ક્રમનો ગુણ ધર્મ બરોબર એના પછી ત્રીજું પાંચ વત્તા માઇનસ ત્રણ વત્તા માઇનસ બે બરાબર પાંચ વત્તા માઇનસ ત્રણ વત્તા માઇનસ બે તો અહીંયા સરવાળા માટે જૂથનો ગુણધર્મ સરવાળા માટે જૂથનો ગુણધર્મ બરોબર એના પછી ચોથું માઇનસ છ ગુણ્યા કૌશ મોત ગુણ્યા માઇનસ ત્રણ બરાબર માઇનસ છ ગુણ્યા અહીંયા સાત ગુણ્યા માઇનસ ત્રણ છ અને સાત બંને જૂથ છે અને અહીંયા સાત અને માઇનસ નો જૂથ છે તો ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ એના પછી આગળ પોચમો માઇનસ ત્રણ ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય તો શૂન્ય વડે ગુણાકાર શૂન્ય વડે ગુણાકાર એના પછી છઠ્ઠું આઠ ગુણ્યા એક અઠમાઉશ બરાબર સંખ્યાનો નિયમ વ્યસ્ત નો ગુણધર્મ બરાબર એના પછી સાતમો પાંચ ગુણ્યા કૌશમાં માઇનસ ચાર વત્તા માઇનસ ત્રણ પૂરો બરાબર પાંચ ગુણ્યા માઇનસ ચાર વત્તા પાંચ ગુણ્યા ત્રણ તો અહીંયા સરવાળો આપેલો છે અને એ સમગ્ર જે સરવાળો છે એનો એની સાથે પાંચ ગુણાયેલા છે તો સરવાળા પર ગુણાકાર વિભાજન બરોબર તો અહીંયા લખીએ સરવાળા પર ગુણાકાર ગુણાકાર નું વિભાજન એના પછી તેરમો જવાબ લખો અહીંયા આપણે જવાબ લખવાનો છે પહેલું માઇનસ પાંચ વત્તા માઇનસ પાંચ તો વત્તા ઓછા ઓછા બરોબર તો માઇનસ પાંચ અને માઇનસ પાંચ સરવાળો થશે તો પાંચ દસ અને બંને ઋણ ચિહ્નો માટે માઇનસ પોચમાંથી માઇનસ પાંચ બાદ થશે તો જવાબ શૂન્ય થઈ જશે જે સંખ્યા આપેલી હોય એના સંખ્યા બાદ કરીએ તો જવાબ શૂન્ય થઈ જાય એના પછી ત્રીજું પાંચ વત્તા ઓછા પાંચ વધતા ઓછા ઓછા અને અહીંયા બાદ બાકીની ક્રિયા થશે પાંચમાં પાંચ જશે તો વિદ્યાર્થી મિત્રો જવાબ શૂન્ય થઈ જશે ચોથું માઇનસ પંદર વત્તા દસ ઓછા વત્તા ઓછા પંદરમાંથી દસ જશે તો પાંચ વચ્ચે મોટી સંખ્યા ઋણ માટે જવાબ ઋણ એના પછી પાંચમું પંદર ઓછા ઓછા દસ તો ઓછા ઓછા વત્તા તો પંદર વત્તા દસ થશે માટે પચીસ જવાબ આવશે પછી છઠ્ઠું માઇનસ પંદર વત્તા માઇનસ દસ વચ્ચે સરવાળો છે બે ઋણ છે બે ઋણ સંખ્યાઓ છે માટે સરવાળો થશે પંદર ને દસ પચીસ અને મોટી સંખ્યા ઋણ સાતમો માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ તો પાંચે પાછે 25 થશે અને બે ઋણ ચિહ્નો માટે જવાબ ધન આઠમો પાંચે પાંચે પચીસ અને એક ઋણ ચિહ્ન માટે જવાબ ઋણ નવમો પાંચ ભાગ્યા માઇનસ પાંચ તો પાંચ એકા અને એક ઋણ માટે જવાબ ઋણ દસમો માઇનસ પાંચ ગુણ્યા શૂન્ય બરોબર માટે જવાબ કોઈ પણ સંખ્યાને આપણે શૂન્ય વડે ગુણીએ તો જવાબ શૂન્ય થાય એના પછી સાચા જોડકા બનાવો વિભાગ એ વિભાગ બી અહીંયા જોડકું સાચું બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો તો માઇનસ છ વત્તા માઇનસ બે તો અહીંયા બે ઋણ છે સોન બે આઠ થશે સરવાળો થશે અને માઇનસ આઠ થશે તો માઇનસ આઠ જી આપેલો છે તો અહીંયા આપણે લખીએ જી એના પછી બીજું છ વત્તા ઓછા બે તો વત્તા ઓછા ઓછા સોમોય બે જશે તો ચાર માટે એફ આવશે બીજાનો એફ એના પછી ત્રીજું માઇનસ બે ગુણ્યા છ દુ બાર પરંતુ માઇનસ બાર તો ઈ આવશે એના પછી ચોથું છ ભાગ્યા બે તો બે તરી છ તો ત્રણ આવશે એટલે અહીંયા સી આવશે એના પછી પાંચમું માઇનસ છ વત્તા બે ઓછા ઓછા છ માંથી બે જશે તો ચાર મોટી સંખ્યા ઋણ માઇનસ ચાર તો અહીં આવશે ડી છઠ્ઠું છ વત્તા બે એટલે આઠ થાય વિદ્યાર્થી મિત્રો તો બી આવશે અહીંયા અને માઇનસ છ ભાગ્યા બે એટલે બે તરી છ પરંતુ માઇનસ ત્રણ આવશે એટલે અહીંયા આવશે એ બરાબર તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કરવાનું છે હવે આગળના જે પ્રકરણ છે એના વિડીયો મેળવવા માટે વિદ્યા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો